अखिल गुजरात विद्युत कामदार संघ राज्य कक्षानु 27મુ अधिवेशन अंबाजी खाते योजाओ। केंद्रीय मंत्री पुरुषोत्तम रूपाला कार्यक्रम में हाजिर रहा। कांग्रेस पर आकरा प्रहार कर्या अने खेडूतोने चिंता करी सरकार विकासलक्षी कार्य करे तेवुं जणाव्युं। शक्तिपीठ अंबाजीना जीएमडीसी मैदान में अखिल भारतीय विद्युत कामदार संघनुं 27મુ अधिवेशन योजाओ। आ कार्यक्रममां मोटी संख्यामां उत्तर गुजरात वीज कंपनी लिमिटेडना कर्मचारीओ अधिकारीओ हाजर रह्या हता। आ कार्यक्रममां यात्राधाम अंबाजी खाते आयोजित करवामां आव्युं हतुं, जेने केन्द्रीय कैबिनेट मंत्री पुरुषोत्तम रूपालाए दीप प्रगटावीने खुल्लुं मूक्युं हतुं। साथे साथे आगामी जान्युआरी मासमां अयोध्यामां राम मंदिरनी प्राण प्रतिष्ठा थवा जई रही छे, त्यारे उपस्थित महानुभावोने राम मंदिरनी प्रतिकृति रूपे स्टेच्यू बनावीने अर्पण करवामां आव्युं। 1962થી ચાલતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું સૌથી મોટું સંગઠન, જેમાં 37 વર્ષથી ફરજ બજાવતા જનરલ સેક્રેટરી પરદેવભાઈ પટેલને ફરી આગામી 3 વર્ષ માટે જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા, જેને લઈ તેમના સંપૂર્ણ પરિવારને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા વિશેષ શુભેચ્છાઓ પાઠવી સન્માનવામાં આવ્યા। જો કે આજના આ રાજ્યકક્ષાના અધિવેશનના 20 જેટલા કર્મચારીઓએ તેમને લગતા પ્રશ્નોની પણ માંગણીઓ આ પ્રસંગે કરવામાં આવી, જેમાં ખાસ કરીને કર્મચારીઓને આજીવન રહેમરાહે પરિવારજનોને નોકરી આપવાનો પ્રશ્ન અને ખાસ કરીને રજાના દિવસે કામ કરતા કર્મચારીઓને બેઝિક પગાર એટલે કે 4/8 મુજબનું વળતર મળવું જોઈએ તેવી માંગ કરાઈને સહાયકોની સળંગ નોકરીનો પ્રશ્ન પણ યથાસ્થાને રહ્યો। આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સંગઠનના પદાધિકારીઓનું સરકાર સાથે હકારાત્મક વલણ સાથે પ્રશ્નોની રજૂઆત થાય ને તે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરીને નિકાલ લાવવા હૈયા ધારણા આપી હતી। જોકે હાલ તબક્કે ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને રાત્રિ દરમિયાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવાની માંગને લઈ પૂછાયેલા કેન્દ્રીય કૃષિમંત્રીને જણાવ્યું હતું કે આ પ્રશ્ન ગુજરાત માત્રનો નથી, સમગ્ર દેશનો છે, પણ તેના ઉકેલ માટેના પ્રયત્નો ચાલુ હોવાનું જણાવ્યું। જોકે આ પ્રસંગે સંગઠનના પ્રમુખ ભરતભાઈ પંડ્યાએ સ્ટેજ ઉપરથી આગામી 2024ની ચૂંટણી માટે હકારાત્મક વલણ ધરાવવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા હાંકલ કરીને આ પ્રસંગે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ MS પટેલને વિદ્યુત વિભાગના MD બિપિન શાહ સાથે મળી મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કામદાર સંઘના 27મા અધિવેશનમાં અંબાજી મુકામે ગુજરાત વિદ્યુત વિભાગના ખૂબ જ અગત્યના સંગઠન સાથે મળવાનો અવસર મળ્યો। સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ પંડ્યાજી, કાર્યકારી પ્રમુખ શ્રી વાસણભાઈ આહિર, સિનિયર સેક્રેટરી જનરલ અને આ આખાએ કામદાર સંગઠનના પ્રાણ કહી શકાય એવા અમારા બળદેવભાઈ અને 20,000ની સંખ્યામાં રાજ્યભરના સૌ કર્મચારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થયો। કાર્યક્રમના મંચ ઉપરથી યુનિયન તરફથી સરકાર સાથેના પ્રશ્નોની રજૂઆત થઈ। મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે સંગઠનના પદાધિકારીઓ દ્વારા રાજ્ય સરકાર દ્વારા આ સંગઠન સાથે સંવેદનાપૂર્ણ રીતે હકારાત્મક જે વલણ અપનાવાઈ રહ્યું છે એની મુક્ત મને પ્રશંસા થઈ। એથી આ સંગઠનના પદાધિકારીઓને હું ધન્યવાદ આપું છું। સંગઠનના પ્રશ્નોની છણાવટ થઈ છે એને રાજ્ય સરકારના યોગ્ય નેતાઓની સાથે પરામર્શ કરીને એનો નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવા માટેની હૈયાધારણ અમે સંગઠનને આપી છે। સંગઠન દ્વારા અમૃતકાળની અંદર રાષ્ટ્રના વિકસિત ભારત બનાવવાના સંકલ્પની સાથે આવડું મોટું સંગઠન પ્રત્યેક ઘટકને સાંકળી અને એમાં જોડાય એ પ્રકારની એક અપીલ પણ કરવામાં આવી છે। ધન્યવાદ સર। ખાસ કરીને સર, ઉત્તર ગુજરાતમાં સાહેબ રાત્રિના વીજળીનો પ્રશ્ન છે, ખેડૂતો માટે કે દિવસે મળે એક માંગણી છે, જરૂર એ વિષય તો રાજ્યમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં વીજ પુરવઠો ખેતીવાડી ક્ષેત્રને પ્રાથમિકતા આપવા માટે આપણી સરકારે અથાગ પ્રયાસો કરેલા છે। એના રાહત દરથી લઈ અને એને નિયમિત વીજળી મળે એને માટેના પ્રયાસો કરેલા છે। સોલાર વીજળીના માધ્યમથી પણ ખેડૂતોને દિવસના ભાગે વીજળી પુરવઠાઓ મળી શકે એ માટેના પ્રયાસો પણ ચાલુ છે। એની અંદર ટેકનિકલ સ્ટાફ, જે આપ સર જાણતા હશે, કોઈ વિજય હેલ્પર હોય, કોઈ પણ લાઈફ સ્ટાફ, એક પણ રજા ભોગવ્યા સિવાય પોતાની ફરજો અદા કરે, ફરજો અદા કરતો ઘણા વીજ અકસ્માતમાં મોતની પણ ભેટે, એના 25-30 વર્ષની વિધવા પત્ની અને 2-3 વર્ષનું નિરાધાર બાળક મૂકીને જે સ્વર્ગીય સિદ્ધાર્થ આ પતિને
યાદમાં જે અત્યારે હાલ જીએસઓ 295 રેમરાએ નોકરી અમારું ચાલુ જ છે, પણ સરકાર દબાણ કરી રહી કે આ બંધ કરવાનો, જે અમે સંપૂર્ણપણે એનો આજે ઠરાવ કર્યો કે આજીવન આ રેમરાએ નોકરીનો પ્રશ્ન રહેવો જોઈએ. અને બીજો કે સહાયકોને જે રજાના અને તહેવારોમાં નોકરી કરે એમને બેઝિક પગારના 4.8 એનું વળતર મળવું જ જોઈએ રજાના પગારનું, કારણ કે ગમે બધા ડિપાર્ટમેન્ટમાં સરકાર ચૂકવતી હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે અન્ય, રજામાં સર્વિસ કરનારને મહેનતાણું મળવું જ જોઈએ. અને સહાયક અને સળંગ નોકરીનો પ્રશ્ન, તેમજ ઓટીએમટી કંપનીઓ થઈ એમાં અરસપરસ બદલીના થોડાક કેસો રહી ગયા હોય એ મિકચુલ કરીને પણ સફળતાપૂર્વક એનું પૂર્ણ કરવા અમે આજે રાજ્ય સરકારને વિનંતી કરતો ઠરાવ કરેલ છે.